વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાન્ચેઝે સોમવારે વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે વડોદરામાં પૂર પીડિતો માટે જે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે એ લોકો કોઈ પ્રદર્શન ન કરી શકે એટલા માટે તેમને નજર કેદ કરી દેવામાં આવ્યો. અને મુદ્દો ઉઠાવ્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે, એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે, હું ઇમરાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાન્ચેઝ આજે સોમવારે વડોદરામાં આવ્યા અને બંને નેતાઓએ ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીના વડોદરા આગમન લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહારો કર્યા છે. વડોદરા શહેરમાં હજી ગયા મહિને જ તંત્રની લાપરવાહીને કારણે વિશ્વામિત્રી નદીના પૂર આવ્યા હતા અને શહેરના અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. આ પૂરના પીડિતો પીએમ મોદીની વડોદરા મુલાકાત સમયે દેખાવો ન કરી શકે તે માટે પોલીસે કેટલાક લોકોને તેમના ઘરોમાં નજર કેદ કરી દીધા. આ મુદ્દો શક્તિસિંહે ઉઠાવ્યો છે. શક્તિસિંહ ગોહિલે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે પોસ્ટ લખી છે એ હું તમને વાંચી સંભળાવું છું. શક્તિસિંહે લખ્યું છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, આપ ગુજરાત પધારો છો ત્યારે આપના સ્વાગત સાથે જણાવું છું કે આપની પોલીસ વડોદરામાં કેટલાય જાગૃત નાગરિકોને ગઈકાલથી હાઉસ અરેસ્ટ કરીને બેઠી છે. વિશ્વામિત્રીનું પાણી વડોદરામાં આવ્યું અને જે વિનાશ થયો ત્યારે આપ પધાર્યા હોત તો સાચી ખબર પડી હોત. કુદરતી પાણીના નિકાલના રસ્તાઓ ઉપર દબાણ દૂર કરાવશો અને યોગ્ય વળતર માટે આદેશ કરશો તેવી વિનંતી. આજે ખેડૂત ખૂબ મોટી મુશ્કેલીમાં છે. ખેડૂત આત્મહત્યા માટે મજબૂર બનેલ છે ત્યારે યોગ્ય વળતર આપવામાં આવે તે જરૂરી છે. 350 કરોડની ઓગસ્ટ મહિનામાં જે જાહેરાત કરી હતી એમાં પણ ખેડૂતો સાથે બનાવટ કરવામાં આવી છે. હું માંગ કરું છું કે સરકાર ઉદાર હાથે ખેડૂતોને, વેપારીઓને, ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ તથા ઘરોમાં નુકસાન થયેલ નાગરિકોને સહાય કરે અને નુકસાન સામે યોગ્ય વળતર આપે. પાક વીમાના નામે પણ ખૂબ નુકસાન થયું છે. શા માટે પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યું છે? આ રીતે શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનની વડોદરા મુલાકાતને લઈને પ્રહારો કર્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને 1 લાખ કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને માત્ર 1419.65 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને જે નુકસાન થયું છે એની સામે આ પેકેજ શિંગદાણા સમાન છે એવું પણ શક્તિસિંહ ગોહિલ અગાઉ કહી ચૂક્યા છે. ત્યારે વિપક્ષમાંથી જે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે પૂર પીડિતો અને ખેડૂતો માટે, એ અવાજને સરકાર કેટલો ગંભીરતાથી લે છે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.